સ્વામીના વચનામૃત પ્રકરણનું 53મો અવગુણ ન સૂજે તેનું રે સ્વામીના વૈષ્ણવ સંજી મહારાજ દાદા કા પોતાને ઉતાદિત્ય ક્યા બિછવાવી ને શસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ તથા દેશ દેશના ભરાઈને બેઠી હતી. શ્રીજી મહારાજ બોલ્યા જને વિશે જે તે મોહનું એ જ્યારે રહે ત્યારે પોતાનો અવગુણ માટે સૂજે એ અને વરી પોતાના ડાશયમાન હોય તે નહીં જે જીવની ખબર નથી જીવમાં જીવ રહ્યો છે કે ગોરો છે કે ટૂંકો છે તો પણ અથવા ભગવાન છે પણ ખોટ કાઢે સમજે છે અથવા ભગવાનનું ઠીક કરતા નથી પણ નથી જાણતો જે અનંત કોટી બ્રહ્મ જીવ ને ઈશ્વર જેમ હથેરીમાં ને તેને દેખે અને બ્રહ્માંડના આધાર છે આ પતિ છે બ્રહ્માંડના કરતા હર્તા શેષ શારદાધિક દેવ તે બહારને પામતા નથી પણ જેના મહિમા માટે પરમેશ્વર તેને વિશે તેને વિમુખ જાણવું અને રાજા જાણવું ભગવાનને ભગવાન તેની તો અલૌકિક તેને ક્યાંથી સમજી શકે પોતાની મૂર્ખાઈએ ખાન ને ભગવાન તેનો અવગુણ મુક્ત થઈ જાય છે. એ ભગવાનના ખરેખરા સત્પુરુષ હોય અલૌકિક દ્રષ્ટિએ યુક્ત ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યપમુ વચનામૃત જે તે થયું. સ્વામીએ વાત કરી માં ઉંદર રાજાને ઘેર સ્વામીએ પોતાના ધર્મદૂત રાજાન સ્વામીને સોંપણ કરીને સંશય થયો જે સાધુ છે તેને ત્યારે રામાના રામ સ્વામી કંઠ બ્રહ્મચારી તો કૃષ્ણ વાસ એ સર્વેને પ્રાર્થ પૂજવા યોગ્ય છે આ મુખ્ય આવ્યા છીએ. એક જીવના કલ્યાણ કરતા ને આ તો સર્વોપરી પોતાના અવતારી તેને ઘેર પ્રગટ થયા એ તો સર્વેને મજવા યોગ્ય ને પૃથ્વીને વિશે રૂપ વિચિત્ર અનંત પ્રકાર સર્વ અવતાર થકી સર્વ શક્તિના મુક્ત થકી ને સર્વ થકી અતિ સાતિત સર્વ સુખ સર્વજ્ઞ દિવ્ય મૂર્તિ સર્વ કર્મ પર્વાધાર સર્વ વ્યાપક સર્વ ચિંતનીય સર્વ ઈચ્છા મૂર્તિ નિર્દોષ મૂર્તિ સર્વ ઐશ્વર્ય ભાજન સર્વ વિભૂતિ સુંદરતા ભાજન સર્વ કરુણા કલ્યાણકારી દિવિત્ર વિચિત્ર મહા અનવતિકાતિશય સ્વભાવ ગુણવા શ્રી સહજા સર્વપાશ્ય રાજા સર્વ અવતારના અવતારી કંઠ બ્રહ્મચારીના જે ગુણ જાણવાને અર્થે સમર્થ નથી ને હું ક્યાંથી સમર્થ થાઉ. અગણિત જીવના કલ્યાણ કર ધામમાંથી અહીં પધાર્યા અમે તો એમની આગ કલ્યાણ કરતા પણ પોતે પુરુષોત્તમ બધા જેવો પોતાનો પ્રતાપ તેવા જ જીવના કે આ તે અક્ષરધામની પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તે પૂર્વે ભગવાનના જીવોના જે કલ્યાણ કર્યા તો પોતાના ભક્ત એવા જે આ નારાયણ ને ઐશ્વર્ય છે નાશે એવી રીતે પોતાના આશ્રિત તથા સત્સંગી તેની ચારીના પ્રતાપની